अभिषेक 5 वर्षथी चालती हेल्थ पॉलिसीना फीचर्स ने त्यारे बराबर समझ्यो ज्यारे तेना उपयोगनो समय आव्यो। सर्जरी माटे 24 कलाक माटे एडमिट थवुं पड्युं तो 5 लाखनी पॉलिसी होवा छतां अंदाजे 1.20 लाखना बिलमांथी 27,000 रूपिया जाते चूकवा पड्या। त्यारे समजायुं के तेनो वीमो जरूरियात हिसाबे न हतो। नीति आयोगनो 2021 रिपोर्ट दर्शावे छे के भारतीयो पोताना हेल्थ केर खर्चनो 64% हिस्सो पोताना खिस्सामांथी चूकवी रह्या छे। WHOના રિપોર્ટ અનુસાર ભારતમાં દર વર્ષે 5.5 કરોડ લોકો હેલ્થ પર વધતા ખર્ચના કારણે ગરીબ થઈ રહ્યા છે, પોતાની જમા રકમ ગુમાવી રહ્યા છે અને લોન લેવા માટે મજબૂર થઈ રહ્યા છે। પોતાના માટે હેલ્થ વીમો ખરીદતી વખતે જો આ 5 બાબતોનું ધ્યાન રાખશો તો સારો પ્લાન ખરીદી શકશો। સૌથી પહેલી વાત, કેવો પ્લાન લેવો। જો તમે સિંગલ છો તો સોલો હેલ્થ કવર લઈ શકો છો અને જો ફેમિલી છે તો ફ્લોટર પ્લાન લો। આ ફ્લોટર પ્લાનમાં વાઇફ, હસબન્ડ ઉપરાંત ડિપેન્ડન્ટ, માઇનર બાળકો અને માતા પિતા સામેલ હોઈ શકે છે। બીજું એ જાણો કે હેલ્થ વીમાનું કવર કેટલું મોટું હોય। આ વસ્તુ એ વાત પર આધાર રાખશે કે તમે ક્યાં રહો છો અને કેવા પ્રકારની આરોગ્ય સુવિધાઓ ઈચ્છો છો। મોટા મહાનગરમાં ખાનગી હોસ્પિટલના ખર્ચ માટે 15-20 લાખનું ફેમિલી ફ્લોટર કવર પર્યાપ્ત રહેશે। નાના શહેરમાં 10-15 લાખ રૂપિયાના હેલ્થ કવરથી કામ ચાલી જશે। એક પરિવારના દરેક સભ્યના આધારે પોલિસીના કવરને ડિવાઇડ કરો। ઓછામાં ઓછા 3-5 લાખનું કવર દરેક સભ્યને મળવું જોઈએ। ત્રીજી વાત છે વેઇટિંગ પીરિયડની। એ જાણવું જરૂરી છે કે પ્રી એક્ઝિસ્ટિંગ એટલે કે જૂની બીમારીને વીમા કંપની પોતાના પ્લાનમાં કેટલા સમય બાદ સામેલ કરે છે। આ વેઇટિંગ પીરિયડ 1-4 વર્ષનો હોઈ શકે છે। એવી કંપનીનો પ્લાન પસંદ કરો કે જે સૌથી ઓછા વેઇટિંગ પીરિયડમાં જૂની બીમારીઓનું કવર આપવાનું શરૂ કરી દે। હવે વાત કરીએ સબલિમિટની, તો ખર્ચ પર એક સીમા લગાવવામાં આવે છે જેને સબલિમિટ કહે છે। હોસ્પિટલનો રૂમ કે સ્પેસિફિક બીમારીની લિમિટ હોઈ શકે છે। મોટા ભાગના હેલ્થ પ્લાન સમ ઇન્સ્યોરન્સના 2% રૂમ રેન્ટ ફિક્સ કરે છે। તમે એવો વીમા પ્લાન પસંદ કરી શકો છો કે જેમાં સબલિમિટ ન હોય। બીમારી અનુસાર પણ લિમિટ લાગી શકે છે, જેવી કે ની રિપ્લેસમેન્ટ કંપની પર માત્ર 1.5 લાખનો ખર્ચ ઉઠાવશે। ઘણીવાર 2,000-2,500 રૂપિયાનું પ્રીમિયમ ઘટાડવા માટે લોકો સબલિમિટ વાળો પ્લાન લેતા હોય છે, પરંતુ આ થોડા હજારો રૂપિયા તમારા કવરેજને ઘટાડી દેશે। રૂમ રેન્ટની લિમિટ અનુસાર ડોક્ટર ફી, પ્રોસિજરની કોસ્ટ વગેરેને વસૂલવામાં આવે છે। રૂમ રેન્ટ ઓછું પસંદ કરશો તો તમારે ક્યાં તો સસ્તા રૂમમાં ટ્રીટમેન્ટ કરાવવા મજબૂર થવું પડશે કે પછી પોતાના હિસ્સામાંથી અલગથી પેમેન્ટ કરવું પડશે। પાંચમી અને મહત્વની વાત છે ક્લેમ સેટલમેન્ટ રેશિયોની। વીમા પ્લાન ખરીદતા પહેલા કંપનીના ક્લેમ આપવાનો રેકોર્ડ ચેક કરો। કંપની કેટલી તત્પરતાથી ગ્રાહકોને સાંભળે છે તે જુઓ। એવી વીમા કંપની પસંદ કરો કે જે 95% કે તેથી વધારે દાવાનો નિકાલ કરતી હોય। એક કંપની એવી શોધો કે જે મહિનાની અંદર દાવાનો નિકાલ કરતી હોય। કેટલીક કંપનીઓ પોતાના ડેટામાં હેરાફેરી કરે છે અને ક્લેમ સેટલમેન્ટના આંકડા વધારીને દર્શાવે છે, એટલે કે આ ડેટાને 2-3 જગ્યાએ ક્રોસ ચેક કરો। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો જોવા માટે આપ મરીના ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મરીના ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।